છોટાઉદેપુર જિલ્લાના સંખેડા 145 વિધાનસભા માટે કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીમાં ધીરુભાઈ ચુનીલાલ ભીલને ટિકિટ આપી છે અને તેઓએ પોતાની માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. તેઓની માતાએ ચૂંટણી લડવા માટે 500 રૂપિયા પણ આપ્યા હતા. સાથે તેઓએ જણાવ્યું કે આ ચૂંટણી મારી વિધાનસભાની છેલ્લી છે અને હું બીજી વાર વિધાનસભાની ટિકિટ નહીં માંગુ. મને પાર્ટીએ વફાદારીની કદર કરી ટિકિટ આપી છે. ભાજપ સામે મોંઘવારી બેરોજગારી જેવા મુદ્દા લઈને ચૂંટણી લડીશું અને જીતીશું. આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સુવિધા નથી તેવા વિસ્તારોમાં શિક્ષણની સુવિધા માટે પહેલું કામ કરીશું. સંખેડા વિધાનસભાની કોંગ્રેસ પાર્ટીએ જ્યારે મને ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. અને આજે જ્યારે શ્રી ગણેશ કર્યા છે, માતાજીના આશીર્વાદ લીધા છે, અહીંયાથી હું નાના માતાજીનું મંદિર જીવનપુરા આશીર્વાદ લઈ અને શનિવાર હનુમાન દાદાનો દિવસ છે ત્યારે જન હનુમાન મારા મત વિસ્તારમાં બોડેલી તાલુકામાં આવે છે ત્યાં પણ દર્શન લઈ અને આજે શરૂઆત કરવાની છે. ખાસ શરૂઆતમાં મોંઘવારીના મુદ્દાઓ છે, ખેડૂતના પ્રશ્નો છે, વિદ્યાર્થીઓના પ્રશ્ન છે, શિક્ષિત બેરોજગારના પ્રશ્ન છે, એવા હરેક મોટા નાના મોટા જે પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે મતદારો સુધી લઈ જઈને જાગૃત કરીશું. સંખેડા વિધાનસભા પર ધીરુભાઈ ભીલને ટિકિટ મળી છે. ધીરુભાઈ ભીલની વાત કરવામાં આવે તો 1995માં તેઓ અપક્ષ વિધાનસભાની ચૂંટણી પણ જીતી ચૂક્યા છે. સંખેડા વિધાનસભા પર ધીરુભાઈ ભીલને 1995માં અપક્ષ વિધાનસભાની ચૂંટણી જીત્યા છે. તેમજ 1998માં ધીરુભાઈ ભીલમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. સંખેડા વિધાનસભા પર ધીરુભાઈ ભીલને 1998માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. જ્યારબાદ તેઓએ 2002માં કોંગ્રેસ વિધાનસભાની તેઓ ચૂંટણી પણ હાર્યા છે. સંખેડા વિધાનસભા પર ધીરુભાઈ ભીલને ટિકિટ મળી હતી ત્યારે તેઓએ 2007માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી તેઓ જીત્યા પણ છે. 2007ની અંદર તેઓ કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. સંખેડા વિધાનસભાની વાત કરીએ તો ધીરુભાઈ ભીલને 2012માં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી પણ તેઓ જીત્યા હતા. ત્યારબાદ 2017માં કોંગ્રેસ વિધાનસભાની તેઓ ચૂંટણી હાર્યા હતા. સંખેડા વિધાનસભા ટિકિટ પર ધીરુભાઈ ભીલની જોવા જઈએ તો 2017માં તેઓ કોંગ્રેસ પરથી ટિકિટ હાર્યા હતા.